ઉમેદવારી પૂર્વે સમગ્ર ગુજરાતમાં જમીન વિકાસ બેંકની ચૂંટણી મોકૂફ રહેતા ભાવનગર જિલ્લાના ડિરેક્ટર કે ગોરી સાથે ખાસ વાતચીત. ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની ચૂંટણી સામે બીજી વાર તે મળ્યો છે, જેનું કારણ એ છે કે બેંક દ્વારા શેરની કિંમતમાં વધારો કરવામાં આવે અને જે મુજબ સભ્યએ વધારો નહીં કર્યો હોવાને લઈ મતદાર યાદી અને ઉમેદવારી પણ નહીં નોંધાવી શકતા કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને ન્યાયમૂર્તિએ તે આપતા ઉમેદવારી નોંધાવવાના દિવસે જ ચૂંટણી મોકૂફ રહી હતી, જેના અનુસંધાને ભાવનગર જિલ્લાના ડિરેક્ટર કે ગોહિલ સાથે ખાસ વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અત્યારે જે જિલ્લા વિકાસ બેંકની ચૂંટણી આજે યોજાવાની હતી, જમીન વિકાસ બેંકની આજે ચૂંટણી યોજાવાની હતી અને જેને સ્ટેમાં જે લેવામાં આવ્યો છે ઉત્તર ગુજરાત સાઈડથી, તો આખું કારણ શું છે અને આમ આગળ હવે પછી ક્યારે ચૂંટણી યોજાશે કેવું લાગે છે, આનું મૂળ કારણ શું સ્ટે લેવાનું? મૂળ કારણ સ્ટે લેવાનું કે જ્યારે અમારી બેંકે જાહેરાત કરી હોય કે 5,000 શેર અને 2,500 શેર જે અમે સરકારની મંજૂરી લીધી હોય ત્યારે ધ્યાન ન દીધું હોય અને પછી રહી ગયા હોય એવાને ચૂંટણી લડવી હોય, હવે એને એમ થયું કે આમાં અમે નથી લડી શકી એમ, એટલે એને આ સ્ટે લેવાનું કારણ એ જ છે. આનાથી કોઈ બેંકના આગામી ચૂંટણીમાં કોઈ નુકસાન જશે કે કેવી રીતનું આપી એની પ્રોસિજર શું હોય? બેંકને તો આ ખર્ચ કર્યો હતો, આજે ઉજે મને પહેલાં 2-6 ચૂંટણી જાહેર કરી પછી પાછા આ બધા પરિપત્રો વગેરે આ બધાને જાણ કરી હોય, એ જે નુકસાની જાય એ બેંકને નુકસાન જાય, બીજી તે કોઈ બેંકને નુકસાની ન જાય. અને હવે આ જે 2-6 શરૂ થયું છે આજે થી આ 2 મહિના તો આમના ભૈયા ગયા હોય ચૂંટણી કર્યા વિના, અને હવે પછી ક્યારે ચૂંટણી થાય એનું નક્કી નથી. આ ટ્રિબ્યુનલમાં જ્યારે કેસ પતે ત્યારે ચૂંટણી જાહેર થાય. નવો આયોજન મળે પરિપત્ર કે જ્યાં સુધી નવ આખી નિકાલ ન થાય ત્યાં સુધી ચૂંટણી ન કરવી એમ ટ્રિબ્યુનલે આ સ્થિર આપ્યો. આની પછી આગળની તમે તમારી તરફથી શું કાર્યવાહી કરવા માંગો? અમારે તો ગુજરાત રાજ્ય અમારા ચેરમેન ઉપર ઓફિસ હેડ ઓફિસ હોય એ આની કાર્યવાહી આની સામે ગયા હોય ટ્રિબ્યુનલમાં અને એ કાર્યવાહી કરતા હોય. અમારે ત્યાં ભાવનગર આપણા કોઈ પણ જિલ્લામાં કાંઈ કરવાનું ન હોય આના કારણે કોઈ આપણને નુકસાન થવાની નહીં. આપણે આમાં કોઈ બેંકને નુકસાન છે, 1 મહિનો અમે બેંકને લોન ન આપી શકીએ, એમાં ધ્યાન ન આપી શકીએ ઉઘરાણી મને એમાં એ અમારે નુકસાન છે બેંકને મોટું.